नमस्कार विद्यार्थी मित्रों, मित्रों आज आपणे धोरण 9 થી 12 ना विषय माटे जे एकम कसोटी छे सप्टेम्बर महीनानी एना आयोजन विषेनी वात करवाना छीए। तो मित्रों अहींया तमे जोई शको छो वर्ष 2021-22 नी प्रथम एकम कसोटी अहींया आपणे विषय आप्यो छे। वर्ष 2021-22 नी प्रथम एकम कसोटी ना आयोजन अंगे धोरण 9 થી 12 तो आ परिपत्र छे आपणे गुजरात माध्यमिक अने उत्तर माध्यमिक शिक्षण बोर्ड गांधीनगर द्वारा थयेलो छे। तो मित्रों आ वीडियोनी अंदर धोरण 9 થી 12 ना जे प्रथम एकम कसोटी छे एमां कया विषयनी एकम कसोटी छे, केटला चेप्टर छे अने क्या चेप्टरमांथी शुं पूछावानुं छे एनी आपणे विगतवार चर्चा करवाना छीए। तो मित्रों अहींया तमे जोई शको छो आ बोर्डनो ऑफिशियल परिपत्र छे, आनी अंदर अहीं तमने संपूर्ण विगत आपी छे, तमे आ वाँची शको छो। આગળ આપણે જોઈએ તો મિત્રો અહીંયા જુઓ સૂચનાઓની અંદર ધોરણ 9 થી 12 ની એકમ કસોટી 17/9/2021 થી 18/9/2021 દરમિયાન યોજવાની રહેશે। એટલે કે આ મહિનાની 17 તારીખે અને 18 તારીખે તમારે એકમ કસોટી લેવાની છે। બીજો મુદ્દો જોઈએ, આ વર્ષની પ્રથમ એકમ કસોટી શાળા કક્ષાએ લેવામાં આવે તે ઈચ્છનીય છીએ અને જે વિદ્યાર્થી અને વાલીઓ શાળામાં આવવા સંમતિ દર્શાવી નથી તેઓને ઘરેથી આપવાની છે। જે મિત્રો શાળાએ જાય છે એને શાળાએ એકમ કસોટી આપવાની છે અને જે મિત્રો શાળાએ જતા નથી એને એકમ કસોટી ઘરેથી લખીને શાળાએ પહોંચાડવાની છે। ત્યાર પછી આપણે આગળના મુદ્દા જોઈએ તો વર્ષ 2021-22 ની પ્રથમ એકમ કસોટીના અભ્યાસક્રમ જુલાઈ માસ સુધીનો રહેશે, જેના વિષય અને અભ્યાસક્રમની વિગતો એ બિડાણમાં દર્શાવેલી છે એટલે તમને હું હમણાં આગળ બતાવીશ। ત્યાર પછી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત પાઠ્યપુસ્તકના આધારે જ એકમ કસોટીનું આયોજન કરવામાં આવશે, એટલે કે આપણે જે પાઠ્યપુસ્તક છે એના આધારે એકમ કસોટી છે। પછી જિલ્લા શિક્ષણ અધિકારીની અત્રેની કચેરી ઈમેલ એડ્રેસ પરથી એકમ કસોટીના પ્રશ્નપત્ર 15/9/2021 રોજ આપના અધિકારીને ગોપનીય ઈમેલ એડ્રેસ પર મોકલી આપવાનું છે। તો એ તમારે કંઈ બહુ લાગુ પડતું નથી, એ તો જે આપણી સિસ્ટમ છે એ પ્રમાણે પ્રશ્નપત્ર આવવાના છે। હવે આપણે મેઇન મુદ્દા પર જઈએ, ક્યાં ઇંગ્લિશ બોલે છે આપકો લગતા હે ડર તો ડરના બંધ કીજીએ, ડાઉટ નેટ કે ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ કે સાથ આજી જૂટ જાઈએ, જહાં ઇંગ્લિશ કે ટોપ એક્સપર્ટ આપકો હિન્દી ભાષા કી મદદ છે, ઇંગ્લિશ બોલના સિખાઈ ગયે વો ભી બેઝિક છે, અગર આપ ઇંગ્લિશ બોલને સે હિચકિચાતે હૈ, અપને ઇન્ટરવ્યૂ કે લે ઇંગ્લિશ સીખના ચાહતે હૈ, अपने आपको इंग्लिश में हीरो बनना चाहते हैं तो एक कोर्स आपके लिए है। आज ही डाउट नेट ऐप पर आकर कोर्स खरीदिए, अपने खुलकर इंग्लिश बोलने के सपनों को पूरा कीजिए। तो अहीं आपणे आगळ जोईए तो अहीं आपणी पासे जे अभ्यासक्रमनी वात छे महत्वनो मुद्दो छे। तो मित्रों हवे जोईए आपणे धोरण 9 केना माटेनी वात करीए छे, धोरण 9 प्रथम एकम कसोटीनो अभ्यासक्रम। तो धोरण 9 नी अंदर गुजराती अने गणितनी एकम कसोटी लेवानी छे। तो गुजरातीनी एकम कसोटी लेवानी छे, एमां कया चेप्टर छे तो के जून महीनाना बे चेप्टर छे, पहेलू अने बीजू, ત્યાર પછી જુલાઈ મહિનાનું ત્રીજું અને ચોથું અને પાંચમું, એટલે આપણી પહેલી એકમ કસોટી છે એમાં 1-5 ચેપ્ટર છે। અને ગણિતની વાત કરીએ તો પહેલું, પાંચમું, બીજું અને 15મું, આ કોની વાત કરીએ છીએ આપણે, ધોરણ 9। તો ધોરણ 9નો અભ્યાસક્રમ ગુજરાતીનો અને ગણિતનો અહીંયા મેં આપેલો છે, ગુજરાતીમાં પહેલું, બીજું, ત્રીજું, ચોથું ને પાંચમું। તમને વ્યાકરણ પર કેવું પૂછવાનું છે એ પણ આપ્યું છે, ગણિતની અંદર પહેલું, પાંચમું, બીજું અને 15મું, આટલા ચેપ્ટરની વાત થવાની છે। ત્યાર પછી ધોરણ 10ની વાત કરીએ તો મિત્રો ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનનું પેપર છે, તો એની અંદર પહેલું ચેપ્ટર ભારતનો વારસો, 8મું ચેપ્ટર કુદરતી સંસાધનો, 15મું આર્થિક વિકાસ, અને અહીંયા આપણને આપ્યું છે જે આગળ, બીજું ચેપ્ટર ભારતનો સાંસ્કૃતિક વારસો, ત્રીજું ચેપ્ટર ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય, 9મું વન અને વન્ય જીવન સંસાધન, અને 16મું આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકરણ, આટલા ચેપ્ટર છે સામાજિક વિજ્ઞાનમાં આવવાના છે, પહેલું, 8મું, 15મું, બીજું, ત્રીજું, 9મું અને 16મું। તો અહીંયા 7 ચેપ્ટરની વાત થઈ છે। વિજ્ઞાનની વાત કરીએ તો વિજ્ઞાનમાં 4 જ ચેપ્ટર છે, ધોરણ 10ની વાત આવે છે તો અહીંયા ધોરણ 10 માટે વિજ્ઞાનમાં 15મું ચેપ્ટર આપણું પર્યાવરણ, પહેલું ચેપ્ટર રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ, અને 6ઠું ચેપ્ટર જૈવિક ક્રિયાઓ, અને 10મું ચેપ્ટર પ્રકાશ અને પરાવર્તન અને વક્રીભવનની વાત થઈ છે। ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા 11-12 વિજ્ઞાન પ્રવાહ આવે છે, તો
तो मित्रों जे 11-12 नी अंदर जे अभ्यास करे छे साइंस में एना माटे एकम कसोटीना कया चेप्टर छे तो के रसायण विज्ञान 11मां छे पेलू बीजू चेप्टर 11मां भौतिक विज्ञान छे एमां पेलू बीजू त्रीजू 12मां नी वात करीए तो 12मां रसायण विज्ञान नी कसोटी छे एमां पेलू बीजू चेप्टर अने 12मां भौतिक विज्ञान में पेलू अने बीजू चेप्टर रहेशे। त्यार पछी आगळ वधीए तो अहींया 11 सामान्य प्रवाहनो अभ्यासक्रम छे। 11 सामान्य प्रवाहनी अंदर जे इंग्लिश विषय छे 11मां नी अंदर एनी एकम कसोटीनो अहींया आयोजन आपेलू छे। आ रीतनों 11मां नी एकम कसोटीना मुद्दा आप्या छे इंग्लिश विषयना। त्यार पछी 11मां समाजशास्त्र छे एमां कया मुद्दा छे सामान्य प्रवाह जे विद्यार्थी कॉमर्स आर्ट्स में एना माटे 11मां समाजशास्त्र में पहेलू ने बीजू छे 11मां मनोविज्ञान में पहेलू ने बीजू छे 11मां नामना मूळ तत्व में पहेलू ने बीजू छे। त्यार पछी मित्रों 12मुं धोरण में जे सामान्य प्रवाह में अभ्यास करे छे एना माटे एकम कसोटी विगत आपी छे तो 12मां इंग्लिश में अहींया कोर्स आपेलो छे पहेलू बीजू चेप्टर ने पोयम ने जे कंई छे 12मांनुं इंग्लिश तो एनुं पण आपेलू छे जे आर्ट्स अने कॉमर्स माटे अलग अलग होय छे एनी वात करी छे। अहींया 12मांनी अंदर समाजशास्त्र छे एमां पहेलू ने बीजू चेप्टर 12मांनी अंदर मनोविज्ञान छे एमां पहेलू ने बीजू चेप्टर अने 12मांमां जे नामना मूळ તત્વો નામું છે એમાં પહેલું બીજું ત્રીજું ને ચોથું ચેપ્ટર છે। તો મિત્રો આ રીતનું ધોરણ 9 થી 12 ની જે પ્રથમ એકમ કસોટી છે એની તમને મેં તારીખ કીધેલી છે 17 ને 18 તારીખ અહીં આપણે તારીખ કીધી હતી તો એ તારીખ મુજબ આપણી એકમ કસોટી યોજાવાની છે। હમણાં જ તમને વાત કરી તે મુજબ 17 અને 18 છે આપણી એકમ કસોટીની 17 અને 18 तो आ रीतनी तमारे धोरण 9 थी 12 नी एकम कसोटी योजावानी छे। मित्रों अहीं आपणे एकम कसोटी नी वात करी आ तमाम एकम कसोटी छे एना हुं संपूर्ण सोल्यूशन मारी यूट्यूब चेनल पर मूकवानो छो। मित्रों तो चेनल ने सब्सक्राइब करी न होय तो चेनल ने सब्सक्राइब करी लेजो जेथी तमने आ एकम कसोटी ज्यारे आवे तमने तरत ज तमने सोल्यूशन मळी रहे।